press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે છે 22 નવેમ્બર, તો આજે આપણે જોઈશું 22 નવેમ્બરના મહત્વના કરંટ અફેર્સ. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ત્યારે સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો, જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે. અને આ લેક્ચરની PDF માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાવો અને ફેસબુક પેજને પણ લાઇક કરો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વર્લ્ડ ટેલિવિઝન ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો હાલ જ આપણે વર્લ્ડ ટેલિવિઝન ડે ઉજવ્યો. તો એ ક્યારે ઉજવ્યો? તો 21 નવેમ્બર, ગઈકાલે ઉજવ્યો. હવે આજે વર્લ્ડ ટેલિવિઝન ડે છે, દર વર્ષે 21 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. હવે આ કોના દ્વારા ઉજવવામાં આવે છે? તો આની શરૂઆત કરી હતી યુએન, યુનાઇટેડ નેશન્સે શરૂઆત કરી હતી, અને દર વર્ષે 21 નવેમ્બરના દિવસે આ દિવસ ઉજવવામાં આવે છે. હવે ટેલિવિઝનની વાત આવી છે, તો ટેલિવિઝન છે એની શરૂઆત કરી હતી જ્હોન લોગી બાયર્ડ નામના વ્યક્તિ આની ટેલિવિઝનની શરૂઆત કરી હતી. સૌ પ્રથમ એણે બનાવ્યું હતું અને એ લગભગ 1926 આસપાસ તેણે શરૂઆત કરી હતી. તો આ યાદ રાખું કે ટેલિવિઝન ડે, વર્લ્ડ ટેલિવિઝન ડે એ નવેમ્બરે દર વર્ષે ઉજવવામાં આવે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ એની પહેલાં આપણે અહીંયા એક નજર દોડાવીએ. તો આપણે જે દરરોજ ડેલી કરંટ અફેરના વિડીયો બનાવીએ છીએ, તો છેલ્લા ઘણા દિવસોથી આપણે અહીંયા તમે જોઈ શકો છો કે 13 નવેમ્બરથી જેમ આગળ જઈએ 14 નવેમ્બર, 15 નવેમ્બર, તો વ્યૂ છે થતા નથી. વ્યૂ છે પહેલાં 700,000 હતા, પછી 700, 600, 400, 200, અને કાલના વિડીયોમાં તો પૂરા 300 વ્યૂ પણ નથી થયા. તો આપણી પાસે ટોટલ 3500 જેટલા સબસ્ક્રાઈબર છે, પણ પૂરા 300 વ્યૂ પણ નથી થતા. તો આવું જ રહેશે તો પછી આપણે ડેઇલી કરંટ અફેર બનાવવાના બંધ કરશું. તો આપણે એવો હવે નિર્ણય લીધો છે કે આ જે નવેમ્બર છે, તો 30 ડિસેમ્બર સુધી આપણે વિડીયો ડેઇલી કરંટ અફેરના વિડીયો બનાવશું. જો વ્યૂ થશે તો આગળ બનાવશું, અને જો વ્યૂ નહીં થાય તો આપણે 1 ડિસેમ્બરથી જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર 15 દિવસે પાક્ષિક બહાર પડે છે, તો એ પાક્ષિકના MCQ માટેના દર 15 દિવસે વિડીયો બનાવશું, અને જે ડેઇલી કરંટ અફેરના વિડીયો છે એ બંધ કરી દેશું જો વિડીયો થશે નહીં તો. અને તમે જે વિડીયોમાં પાર્ટિસિપેટ કરો અને કમેન્ટ જે પ્રશ્નો હોય એના જવાબ લખો કમેન્ટમાં, અને વધુમાં વધુ શેર કરો. જો વ્યૂ થશે તો આપણે આગળ વિડીયો ચાલુ રાખશું, બાકી 1 ડિસેમ્બરથી આને બંધ કરી દેશું અને નવું જે પાક્ષિક છે એ શરૂ કરશું. તો આ માહિતીનું તમારે ધ્યાન રાખવું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કઈ વિધાનસભાએ મહિલાઓને 33% અનામત આપવા ઠરાવ પસાર કર્યો છે? હવે મહિલાઓને આ અનામત છે એ લોકસભા અને વિધાનસભા માટેનું અનામત છે. તો મહિલાઓને 33% લોકસભામાં અને વિધાનસભામાં અનામત આપવા માટે જે ઓડિશા સરકાર છે તેણે હમણાં જ ઠરાવ પસાર કર્યો છે. હવે ઓડિશા સરકારે હાલ ઠરાવ પસાર કર્યો છે મહિલાઓને 33% અનામત આપવા વિશેનો. તો આપણે આના વિશે વાત કરીએ તો 2018ની વાતે, સોરી 2008માં 108મું એમેન્ડમેન્ટ એટલે કે 108મું સુધારા બિલ પસાર કરવામાં આવ્યું હતું, કે જે રાજ્યસભામાં 2010માં પસાર થઈ ગયું હતું, પણ લોકસભાના વિસર્જન થયું હોવાથી, લોકસભા પૂર્ણ થઈ હોવાથી લોકસભામાંથી પસાર થઈ શક્યું ન હતું. આજે 108માં નંબરનું બિલ હતું એ મહિલાઓને 33% અનામત આપવા માટેનું હતું, એટલે કે આ રદ કરવામાં આવ્યું હતું. એટલે કે રાજ્યસભામાં પસાર થઈ ગયું હતું પણ લોકસભામાં પસાર થયું નહોતું. તો હવે પછી હાલ ઓડિશા સરકારે મહિલાઓને 33% અનામત આપવા લોકસભામાં અને વિધાનસભામાં 33% અનામત આપવા ઠરાવ પસાર કર્યો છે. તો આપણે જોઈએ છીએ કે આ હવે બિલ પસાર થાય છે કે નહીં. જો આ પસાર થઈ જશે તો મહિલાઓને વિધાનસભાની સીટોમાં અને લોકસભાની સીટોમાં 33% અનામત આપવામાં આવશે. ઓડિશા વિશે આપણે વાત કરીએ તો અહીંયા તમે મેપમાં જોઈ શકો છો, ઓડિશા જે યલોમાં આપેલું છે, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ આ રાજ્યો સાથે તે સરહદ ધરાવે છે અને બંગાળની ખાડી નજીક આવેલું છે. ઓડિશા વિશે વાત કરીએ તો એના જે CM છે એ છે નવીન પટનાયક, અને જે ગવર્નર છે એ છે ગણેશી લાલ, અને ઓડિશાની જે રાજધાની કેપિટલ છે એ છે ભુવનેશ્વર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં શિપ બનાવવા ભારતે કોની સાથે ડીલ સાઇન કરી છે? તો હાલ જ એક શિપ બનાવવા ભારતે રશિયા સાથે ડીલ સાઇન કરી છે. હવે આ તમે જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ એક શિપ છે જેનું નામ છે સ્ટીલ્થ ફ્રાઇગેટ શિપ. આ જે શિપ છે ભારત અને રશિયા બંને મળીને બનાવશે, અને આ માટે આ બંનેએ ₹50 મિલિયનની ડીલ સાઇન કરી છે. હવે આ છે ભારતની જે ગોવા શિપયાર્ડ લિમિટેડ અને રશિયાની છે રોઝોબોર્ન એક્સપોર્ટ
રોઝોબોન એક્સપોર્ટ. તો આ બે કંપનીઓ વચ્ચે ડીલ સાઇન થઈ છે અને 50 મિલિયન રૂપિયાની ડીલ સાઇન કરી છે, જેના અંતર્ગત છે આ જે સ્ટીલ ફ્રાઇગેટ શિપ છે એ બનાવશે. અને આ જે શિપ છે એની ખાસિયત એ છે કે રડારમાં પણ આવશે નહીં, રડારમાંથી પણ ડિટેક્ટ કરાશે નહીં. હવે રશિયા વિશે આપણે વાત કરીએ તો રશિયાના જે રાષ્ટ્રપતિ છે એમનું નામ છે વ્લાદિમીર પુતિન, અને રશિયાની જે રાજધાની છે એ છે મોસ્કો. રશિયા આપણે મેપમાં જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ મેપમાં અહીંયા છે ઇન્ડિયા, અને ઉપર આપણે ઉત્તર તરફ જઈએ તો અહીંયા આવે છે રશિયા, કે જે વિશ્વનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ છે, જેના રાષ્ટ્રપતિ છે એ છે વ્લાદિમીર પુતિન અને જેની રાજધાની છે એ છે મોસ્કો. તો આ છે રશિયા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કયા દેશની મુલાકાતે ગયા છે? તો હાલ જ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ ઓસ્ટ્રેલિયા અને વિયેતનામ આ બંને દેશોની મુલાકાતે ગયા છે, એટલે કે આન્સર આવશે સી બંને. હવે હાલ જ જે આપણા રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ એ 14મા નંબરના રાષ્ટ્રપતિ છે અને હાલ 6 દિવસની ઓસ્ટ્રેલિયા અને વિયેતનામ દેશોની મુલાકાતે ગયા છે. હવે આપણે આ જે બંને દેશો છે એના વિશે આપણે વાત કરીએ તો પહેલાં આપણે જોઈ લઈએ વિયેતનામ વિશે. વિયેતનામની રાજધાની છે એ છે હુનોઈ. વિયેતનામની રાજધાની એ છે હુનોઈ, અને વિયેતનામના જે પીએમ છે એ છે ગુયેન ઝ્યુન ફુક. આ છે વિયેતનામના પ્રાઇમ મિનિસ્ટર છે, અને જે વિયેતનામનું ચલણ છે એ છે ડોંગ છે વિયેતનામનું ચલણ છે. તો આપણે એકવાર મેપમાં વિયેતનામ જોઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા છે ઇન્ડિયા, અને આપણે દક્ષિણ પૂર્વ તરફ જઈએ જે સાઉથ એશિયન સી સાઈડ જઈએ તો જે એશિયન નેશન છે એમાંથી જ એક નેશન છે એ છે વિયેતનામ. અહીંયા તમે જોઈ શકો છો જે વિયેતનામ છે સાઉથ ચાઇના સી સાથે પણ સરહદ ધરાવે છે, આ છે વિયેતનામ. અને આ વિયેતનામ છે એની જે રાજધાની છે એ છે હુનોઈ, અને એનું ચલણ છે એ છે ડોંગ. તો આ વાત કરીએ આપણે વિયેતનામ વિશેની. હવે આપણે ઓસ્ટ્રેલિયા વિશે પણ જોઈ લઈએ. હવે અહીંયા નીચે તરફ જઈએ અહીંયા તો અહીંયા આવે છે ઓસ્ટ્રેલિયા, અહીંયા છે ભારત, અને અહીંયા નીચે જોઈએ તો આ છે ઓસ્ટ્રેલિયા. હવે ઓસ્ટ્રેલિયા છે એ પાંચ ભાગમાં વિભાજિત છે. અહીંયા તમે જોઈ શકો છો જે ક્વીન્સલેન્ડ, નોર્ધન ટેરિટરી, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, સાઉથ સોલ વેલ્સ અને વિક્ટોરિયા. તો ઓસ્ટ્રેલિયા છે એની રાજધાની એ છે કેનબરા. ઓસ્ટ્રેલિયાની જે રાજધાની છે એ છે કેનબરા, સિડની નહીં, એ ખાસ ધ્યાન રાખવું. ઘણા લોકો સિડનીને માને છે પણ કેનબરા છે ઓસ્ટ્રેલિયાની રાજધાની છે. હવે ઓસ્ટ્રેલિયા છે એના પીએમ પ્રાઇમ મિનિસ્ટર છે સ્કોટ મોરિસન, જે હમણાં જ પ્રાઇમ મિનિસ્ટર તરીકે નિયુક્ત થયા છે, ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર છે. અને ઓસ્ટ્રેલિયાનું જે ચલણ છે એ છે ડોલર, ઓસ્ટ્રેલિયન ડોલર. તો આ વાત કરીએ આપણે વિયેતનામ અને ઓસ્ટ્રેલિયા વિશેની, કે જે હાલ આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 6 દિવસની મુલાકાતે ગયા છે. હવે રામનાથ કોવિંદ છે આપણા 14મા નંબરના રાષ્ટ્રપતિ છે, અને આની અગાઉ તે બિહારના ગવર્નર હતા, પછી 14મા નંબરના રાષ્ટ્રપતિ બન્યા છે. હવે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે 13મા નંબરના જે રાષ્ટ્રપતિ છે એમનું નામ શું છે, અને એમના વિશે તમને જેટલી માહિતી હોય એટલી તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. આ બધાનો આન્સર હું તમને વિડીયોના એન્ડમાં આપીશ. તો 13મા રાષ્ટ્રપતિ આપણા ભારતના કોણ હતા એનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કયા રાજ્યે જમીન સુધારણા બિલ પાસ કર્યું છે? તો હાલ જ એક રાજ્ય કે જેનું નામ છે પશ્ચિમ બંગાળ, તેણે જમીન સુધારણા બિલ પાસ કર્યું છે. હવે પશ્ચિમ બંગાળે આ બિલ પાસ કર્યું છે તો શા માટે કર્યું છે? તો પશ્ચિમ બંગાળની જે વિધાનસભા છે તેમણે પશ્ચિમ બંગાળ જમીન સુધારણા બિલ હાલ જ પાસ કર્યું છે 2018, જમીન સુધારણા બિલ 2018. શા માટે પાસ કર્યું છે? તો જો તો આપણે જે ઓગસ્ટ 2015ની વાત કરીએ, ઓગસ્ટ 2015માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લગભગ 162 જેટલા જે વિદેશી થાણા, વિદેશી ક્ષેત્રો હોય છે એકબીજાએ એક્સચેન્જ કર્યા હતા. તો ત્યારથી જે પશ્ચિમ બંગાળમાં એવું વિદેશી ક્ષેત્ર આવેલું છે તો એને હજી જમીનનું એને અધિકાર મળેલો નથી ત્યાંના નિવાસીઓને. તો ત્યાંના નિવાસીઓને કે જે પશ્ચિમ બંગાળના ઉત્તર સાઈડ આવેલા છે, ઉત્તર પશ્ચિમ બંગાળમાં, તો ત્યાંના નિવાસીઓને જમીન અધિકાર મળી રહે એના માટે પશ્ચિમ બંગાળે જમીન સુધારણા બિલ હાલ જ એની વિધાનસભામાંથી પાસ કર્યું છે. હવે આપણે બાંગ્લાદેશ વિશે વાત કરીએ તો બાંગ્લાદેશ છે એના હાલ પીએમ છે હસીના શેખ. તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે બાંગ્લાદેશની જે કેપિટલ છે, રાજધાની એ કઈ છે, તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. અને પશ્ચિમ બંગાળ વિશે વાત આવી છે તો પશ્ચિમ બંગાળ અહીંયા તમે જોઈ શકો છો મેપમાં.
तो अँ जे आप बात करता है बांग्लादेश अँ भारत में अँ पश्चिम बंगाल आए थे तो उत्तर की साइड जो विदेशी क्षेत्रों की आपले करती एक्सचेंज करता तो उत्तर साइड अमुक निवासी है तमने जमीन अधिकार हजी सुधी मब्या नहीं तो मड़ी जाए इतने पश्चिम बंगाड़े हाल जमीन सुधारणा बिल लागू पास करू है। पश्चिम बंगाल से क्या क्या राज्यों से सरहद धरावे छे? तो पेलो मोस्ट टाइम पे पश्चिम बंगाल से त्रण देशों से सरहद धरावे छे। क्या क्या? नेपाल, भूटान और बांग्लादेश। तो आते खास याद रखू। पछी राज्यों क्या क्या है? तो राज्यों में असम, सिक्किम, बिहार, झारखंड और ओडिशा ए राज्यों से सरहद धरावे छे। पश्चिम बंगाल से तो एना जे मुख्यमंत्री है एमनुं नाम है ममता बेनर्जी और पश्चिम बंगाड़ना जे गवर्नर है एमनुं नाम है केसरीनाथ त्रिपाठी। केसरीनाथ त्रिपाठी। तो आ बात करी आपणे पश्चिम बंगाल विषयनी। नेक्स्ट क्वेश्चन है भारत में ताजेतर में भारत में हिमालय क्षेत्र में कोनी चार नवी प्रजाति मळी आवेली छे? तो हाल जे आपणो भारत है एमां जे उत्तर साइड उत्तर पूर्व साइड हिमालय क्षेत्र है एमांथी चार नवी प्रजाति मळी आवेली छे छे डेडकानी। तो डेडका जे छे एनी चार नवी प्रजाति मळी आवेली छे भारतना हिमालय क्षेत्रमांथी एटले के उत्तर उत्तर पूर्व क्षेत्रमांथी। हवे आ जे नवी प्रजाति मळी आवी छे आ तमे इमेज में जोई शको छो आ चार नवा प्रकारना डेडका मळी आव्या छे। हवे आनी शोध कोण कोण कोने कया कई टीम ने आनी खबर पड़ी जाण करी? तो जे टीम हती एमां एक इन्वॉल्वमेंट हतुं जे मुख्यतः हता एस डी बीजू। आ जे व्यक्ति छे आनु नाम तमारे याद राखवानुं छे एम के मोस्ट टाइम पी छे। शा माटे? तो जे एस डी बीजू छे एने फ्रॉगमेन ऑफ इंडिया कहे छे। डेडकानु इंग्लिश थाय छे फ्रॉग तो आमने छे फ्रॉगमेन ऑफ इंडिया तरीके ओळखवामां आवे छे एस डी बीजू के जेमनी टीम द्वारा हाल जा चार नवी प्रजातिनी शोध थई छे उत्तर हिमालयन क्षेत्रमां। तो आ एस डी बीजूनुं तमारे नाम याद राखवानुं छे फ्रॉगमेन ऑफ इंडिया तरीके ओळखाय छे। फ्रॉगमेन ऑफ इंडिया आव्यु तो तमे मने कमेंट बॉक्स में जणावो के मिसाइल मेन ऑफ इंडिया अथवा तो मिसाइल मेन अने मिसाइल वुमेन आ बने कोण छे तमे मने कमेंट बॉक्स में जणावो। मिसाइल मेन अने मिसाइल वुमेन आ चार प्रजाति जे छे मळी आवी छे। नेक्स्ट क्वेश्चन छे हाल में IWAI एटले के इंग्लिश में जोईए तो इनलैंड वोटर ऑथोरिटी ऑफ वोटरवे ऑथोरिटी ऑफ इंडिया अथवा तो भारत आंतरदेशीय जलमार्ग अधिकार तो IWAI एना नवा चेरमेन कोण बन्या छे? तो हाल जे जलज श्रीवास्तव अथवा तो जलाज श्रीवास्तव अहीं तमे इमेज में जोई शको छो। आ जे जलज श्रीवास्तव छे हाल ज IWAI एटले के इनलैंड वोटरवे ऑथोरिटी ऑफ इंडिया एटले के भारत आंतरदेशीय जलमार्ग अधिकार छे एना नवा चेरमेन बन्या छे। तो आ छे जलज श्रीवास्तव। हवे जे जलज श्रीवास्तव छे એ હાલ જ નિયુક્તિ પામ્યા છે આમાં ચેરમેન તરીકે અને આપણા માટે એટલે પણ આઈએમપી થાય છે કે એક તો એમનો જન્મ થયો છે યુકેમાં પણ તેમની જે સ્ટડી કરી એજ્યુકેશન છે એ આપણા સુરતની જે SVNIT છે સુરતમાં આવેલી SVNIT ત્યાં તેમણે એજ્યુકેશન સ્ટડી કરેલી છે અને તેઓ 1984 બેચના IAS ઓફિસર પણ છે જેમના હાલ ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવ્યા છે। હવે આજે ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો આ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો જે વહાણવટુ રોડ પરિવહન અને હાઈવે મંત્રાલય જે વહાણવટુ રોડ પરિવહન અને હાઈવે મંત્રાલય છે એના અંતર્ગત આવે છે। તો એના મંત્રી કયા છે? તેના મંત્રી છે નીતિન ગડકરી છે એ વહાણવટુ અથવા તો શિપિંગ પછી રોડ પરિવહન અને હાઈવેના મંત્રી છે નીતિન ગડકરી। નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં કોણે ભારતનું પ્રથમ ગટર સફાઈ મશીન બનાવ્યું છે? તો હાલ જ જે એક સુલભ ઇન્ટરનેશનલ કરીને એક કંપની છે તેમણે હાલમાં ભારતનું પ્રથમ ગટર સફાઈ મશીન બનાવ્યું છે। અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે ભારતનું પ્રથમ ગટર સફાઈ મશીન કે જેનાથી ઓટોમેટિક ગટર સફાઈ થઈ જશે। તો જે મેન્યુઅલ ગટર સફાઈ જે કામદારો કરતા કે જે સેફ ન હતી જોખમી હતી તો તેના સ્થાને હવે આ મશીન કામ કરશે અને જે કામદારો છે એની જાનહાનિ પણ નહીં થાય। તો આ બનાવ્યું છે સુલભ ઇન્ટરનેશનલ નામની કંપનીએ। હવે આને બહાર પાડવામાં આવ્યું હતું 19 નવેમ્બરના દિવસે। 19 નવેમ્બરે કયો દિવસ હતો? તો વર્લ્ડ ટોયલેટ ડે હતો ત્યારે દિલ્હીમાં આને બહાર પાડવામાં આવ્યું હતું। હવે આજે સુલભ ઇન્ટરનેશનલ છે એ સુલભ ઇન્ટરનેશનલ છે એની સ્થાપના 1970માં થઈ હતી અને એની સ્થાપના કરવામાં આવી હતી બિડેશ્વર પાઠક નામના વ્યક્તિએ આની સ્થાપના કરી હતી 1970માં કે જે હાલ જ તેમણે ભારતનું પ્રથમ ગટર સફાઈ મશીન દિલ્હીમાં બહાર પાડ્યું છે। હવે દિલ્હીની વાત આવી છે
तो दिल्ली ना जे मुख्यमंत्री छे एमनु नाम तमे मने कमेंट बॉक्स में जणावो। दिल्ली ना जे हाले मुख्यमंत्री छे तेनु नाम मने तमे कमेंट बॉक्स में जणावो। अने दिल्ली ना जे गवर्नर छे अनिल बैजल। नेक्स्ट क्वेश्चन छे, केंद्र सरकार आंतर श्रद्धा माटे क्या राष्ट्रीय संस्था स्थापशे? तो केंद्र सरकार छे हाल ज आंतर श्रद्धा एटले के इंटरफेथ माटे क्या राज्य में राष्ट्रीय संस्था स्थापशे? तो हाल ते पंजाब में राष्ट्रीय संस्था एटले के नेशनल इंस्टिट्यूट स्थापशे। तो शा माटे आ छे नेशनल इंस्टिट्यूट के जे इंटरफेथ माथे इंटरफेथ माटे स्थापवामां आवशे? तो शा माटे स्थापवामां आवशे? तो हाल ज 2019 में जे गुरु नानक छे जे शीख धर्मना स्थापक छे तेनी 550मी जन्म जयंती आववानी छे 2019 एटले के 15 एप्रिल 2019। तो ए निमित्ते पंजाब में एक नेशनल इंस्टिट्यूट स्थापवामां आवशे के जे इंटरफेथ एटले के आंतरश्रद्धा माटे काम करशे। अने आजे गुरु नानक छे एना विशे आपणे वात करीए तो गुरु नानक छे एमनो जन्म थयो हतो 15 एप्रिल 1469। અને 2019 તેમને 550 વર્ષ પૂરા થશે જે શીખ ધર્મના સ્થાપક હતા। અને બીજી આપણે વાત કરીએ તો આજે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવા જઈ રહી છે એ ભાઈચારો અને વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે બનાવવા જઈ રહ્યું છે આપણે કેન્દ્ર સરકાર પંજાબમાં બનાવવા જઈ રહ્યું છે। તો આપણે પંજાબ વિશે વાત કરી લઈએ। પંજાબ છે ઉત્તરમાં આવેલું એક રાજ્ય છે અને કોની કોની સાથે સરહદ ધરાવે છે? તો પહેલાં આવશે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન, અને આંતરરાષ્ટ્રીય બોર્ડર જોઈએ તો અહીંયા આવશે પાકિસ્તાન। પંજાબ વિશે વાત કરીએ તો પંજાબના જે મુખ્યમંત્રી છે એમનું નામ છે કે અમરિંદર સિંહ, એટલે કે કેપ્ટન અમરિંદર સિંહ। અને જે પંજાબના ગવર્નર છે એમનું નામ છે વીપીસિંહ બદનોર। પંજાબની જે રાજધાની એ છે ચંડીગઢ, હરિયાણાની પણ ચંડીગઢ જ છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ગુજરાત સરકારે કોના સંરક્ષણ માટે ₹352 કરોડનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે? તો હાલ જ ગુજરાત સરકારે ગિરના સિંહ માટે ₹352 કરોડનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે। હવે હાલ જ આપણે ન્યૂઝપેપરમાં જોતા રહીએ, કરંટ અફેરમાં પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે ગુજરાતમાં એક પછી એક ટોટલ 23 સિંહોના મૃત્યુ થયા છે વાયરસના લીધે। હવે તો આ જે ગુજરાતના સિંહોના જે મૃત્યુ થયા છે 23 જેટલા સિંહોના, તો ગેરકાળજી રાખવા બદલ આના મૃત્યુ થયા છે। અને જે વાયરસ છે એનું નામ છે KDV, આનું નામ તમારે યાદ રાખવાનું, KDV એટલે કે કેનિન ડિસ્ટેમ્પર વાયરસ, આના લીધે આ સિંહોના મૃત્યુ થયા છે। તો હાલ જ એ સિંહોના સંરક્ષણ માટે ગુજરાત સરકારે ₹352 કરોડનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે। હવે ગુજરાત સરકારના રાજ્ય પર્યાવરણ અને વન મંત્રાલય હેઠળ જે પર્યાવરણ અને વન મંત્રાલય છે એના અંતર્ગત આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે। તો ગુજરાત રાજ્યના પર્યાવરણ અને વન મંત્રી કોણ છે? તો એ છે ગણપતસિંહ વસાવા એ રાજ્ય પર્યાવરણ અને વન મંત્રી છે। અને આની સાથે નવી એમ્બ્યુલન્સ પણ બહાર પાડશે અને નવા હોસ્પિટલો પણ સ્થાપશે સિંહો માટેના। અગાઉ આપણે જોયું કે સફારી પાર્ક પણ બનાવવાના છે સિંહ માટે, વાઘ માટે અને દીપડા માટે। ક્યાં ક્યાં બનશે? તો સિંહ માટેના ગાંધીનગર, વાઘ માટેના કેવડિયા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલું છે, અને દીપડા માટે એટલે કે લેપર્ડ માટે ડાંગ અને સુરતના માંડવીમાં બનશે। ગુજરાતના આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાતના જે ગવર્નર છે એ ઓપી કોહલી, અને રાજધાની એ છે ગાંધીનગર। વનલાઇનર વિશે વાત કરીએ તો ભારતમાં પહેલીવાર કચ્છમાંથી 1.1 કરોડ વર્ષ જૂના વાનર અવશેષો મળી આવ્યા છે। તો કચ્છમાંથી આપણે જોઈએ કે જે ધોળાવીરા છે એમાં પણ 10 અક્ષરનું સાઇનબોર્ડ મળી આવ્યું હતું, અને હાલ જ એ કચ્છમાંથી 1.1 કરોડ વર્ષ જૂના વાનર અવશેષો મળી આવ્યા છે। બીજું છે, ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20માં ભારત 4 રને હાર્યું છે। તો હાલ આપણે જોયું કે ભારત છે ઓસ્ટ્રેલિયા સામે 5 T20 રમશે, તેમાંથી જે પહેલી T20 હતી એમાં ઓસ્ટ્રેલિયાની જ ધરતી ઉપર ભારત છે 4 રને હાર્યું છે। તાજેતરમાં ભારતીય ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન એમને સયાજીરાવ એવોર્ડ આપવામાં આવ્યો છે આપણા ગુજરાતમાં બરોડા સ્થિત। આપણે જે ભારતીય ફિલ્મ જગતના અભિનેતા છે અમિતાભ બચ્ચનને એમને હાલ જ સયાજીરાવ એવોર્ડ આપવામાં આવ્યો છે, જે તમે ઇમેજમાં જોઈ શકો છો। વિશ્વમાં મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવા વર્લ્ડ ફિશરીઝ ડે દર વર્ષે 21 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે। જે ફિશરીઝ છે મત્સ્ય ઉદ્યોગ એને પ્રોત્સાહન આપવા માટે વર્લ્ડ ફિશરીઝ ડે દર
दर वर्षे 21 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. બીજો 21 નવેમ્બરના દિવસે કયું ઉજવવામાં આવે છે? તો 21 નવેમ્બરના દિવસે વર્લ્ડ ટેલિવિઝન ડે પણ ઉજવવામાં આવે છે. તો આ બંને દિવસો તમારે યાદ રાખવા. કાલનો જે ક્વેશ્ચન હતો એનો જવાબ આવે છે ગ્રોથ. તો જે હાલમાં ગ્રોથ ટેલિસ્કોપે પોતાનું પ્રથમ વૈજ્ઞાનિક અવલોકન કર્યું છે. આજનો તમારો ટો ક્વેશ્ચન છે જે હાલમાં ઓનલાઈન ફેશન કંપની મૈંત્રાનું કઈ કંપનીમાં વિલિનીકરણ કરવામાં આવ્યું છે? એમેઝોન, ઝિવામી, એઝીઓ અને ઝેબોંગ. તો આ તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. હવે જે આપણે ક્વેશ્ચન પૂછ્યું છે એના જવાબ અહીંયા લખેલા છે કે 13મા જે રાષ્ટ્રપતિ છે 13મા નંબરના એમનું નામ છે પ્રવણ મુખર્જી. બાંગ્લાદેશની રાજધાની છે ઢાકા. મિસાઇલ મેન એપીજે અબ્દુલ કલામ. મિસાઇલ વુમેન ટેસી થોમસ. અને દિલ્હી મુખ્યમંત્રી એ છે અરવિંદ કેજરીવાલ. તો થેન્ક યુ. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને શેર કરો અને એને લાઈક જરૂર કરો. અને આ વિડીયોની PDF મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવો. થેન્ક યુ.